સ્માર્ટ સિટી પ્રોજેક્ટ ઇટસેલ્ફ ઇઝ અ સ્માર્ટ ભ્રષ્ટાચારી પ્રોજેક્ટ, અને એના મોડલની ડિઝાઇનમાં જ ભ્રષ્ટાચાર થવાનું નક્કી હતું. એટલે જ એક સ્પેશિયલ પર્પઝ વ્હીકલ બનાવ્યું, ચૂંટાયેલા લોકોનો કોઈ સે ના રહે અને ડાયરેક્ટ અધિકારીઓ ભેગા થઈને એક કંપની બનાવીને એ કંપની હેઠળ તમામ નિર્ણયો લઈ લે, એના પર કોઈ ક્વેશ્ચન ના કરી શકે, એ ચર્ચામાં ના આવે, ને પ્રોજેક્ટ આપ્યાના વર્ષો પછી લોકોને ખ્યાલ આવે કે એમાં એકચ્યુઅલ શું થયું. એ રીતની ડિઝાઇનનું આખો પ્રોજેક્ટ હતો. અને તમે સ્માર્ટ સિટીના તમામ પ્રોજેક્ટ લઈ લો, ઓન પેપર જે પ્રોજેક્ટ પૂરા બતાવે છે એનો નાગરિકોને આજ દિન સુધી કોઈ બેનિફિટ નથી થયો, ને એકચ્યુઅલ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બેનિફિટના પ્રોજેક્ટ હતા એ બધા જ પ્રોજેક્ટ કેન્સલ થઈ, અને રોડ, રસ્તા, પીપીપી મોડલે, જનમહેલ જેવા પ્રોજેક્ટ કરવા માટે આ પૈસાનો યુઝ થયો છે. ઇનફેક્ટ મિસયુઝ થયો છે, ને આમાં કોર્પોરેશને બી 25% પૈસા આપ્યા છે. કેન્દ્ર સરકારના હોય કે સ્ટેટ ગવર્મેન્ટના પૈસા હોય, પૈસા તો આ ફાઇનલી ટેક્સપેયર્સના જ છે, ને જો આ રીતના ભ્રષ્ટાચારને વેસ્ટેજ થાય તો 100% આ ચલાવી લેવાય નહીં. આપણે અમે જ્યારે એકચ્યુઅલ યુઝેજના ફિગર્સ લેવાનો ટ્રાય કર્યો તો બરોડામાં રોજના 300 લોકો આ વાઈફાઈ એક્સેસ કરે છે અને હાર્ડલી 10 GB ડેટા યુઝ થાય છે. હવે તમે જોશો તો એવરેજ અત્યારે કોઈ બી યંગસ્ટરનો ફોન જોશો, એ પેડ વાઈફાઈ યુઝ કરે ને તો બી રોજના 1-2 GB વાઈફાઈ આરામથી કન્ઝ્યુમ કરતો હોય છે. તો ઇન દેટ કેસ આ 10 GB વિસાત શું? એટલે આખો પ્રોજેક્ટમાં આટલા બધા બેનિફિટ્સ જે આપણે ઇજારદારને આપ્યા, સામે કોર્પોરેશનને આટલું બધું નુકસાન થયું, એની સામે કોર્પોરેશનને કંઈ વળતર તો મળતું જ નથી. વાત રહી અમુક સીસીટીવી કેમેરા માટે જે ઓપ્ટિક ફાઈબરની એક લાઇન કોર્પોરેશનને મળી એની, તો એ તો કોર્પોરેશને પોતાના પૈસે પહેલે બી લાઇન નાખેલી જ હતી. જ્યારે સ્માર્ટ સિટીનો પ્રોજેક્ટ લોન્ચ થયો એ પહેલાં સીસીટીવી કેમેરા અને સિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટરનો પ્રોજેક્ટ તો ચાલુ જ હતો, ને ત્યારે ફાઈબર તો ઓલરેડી લે થઈ ગયા હતા, અને એટલે જ કમાન્ડ સેન્ટરને બદામડી બાગમાં કરવાની મજબૂરી હતી કે બધું ત્યાં કોન્સન્ટ્રેટ કરે. એનો લોક વિરોધ પછી બી ત્યાં સિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટર બન્યું, ને એનું કારણ એ હતું કે ફાઈબર લે થઈ ગયા હતા આ પ્રોજેક્ટ આપ્યા પહેલાં. એટલે હવે જે બહાના કાઢીને કે આમાં બીજા બેનિફિટ્સ છે, તમે આ પ્રોજેક્ટ આપેલો વાઈફાઈ માટે, ને વાઈફાઈની સુવિધા નથી મળતી, અને ટોટલ જે સમયમર્યાદા હતી એ સમયમર્યાદામાં આ કામ બી નથી થયું, તો તાત્કાલિક ઇજારો રદ કરી દેવો જોઈએ. લગભગ 200 કરોડનો 450 પુલ લગાવવાનો જે આ ઇજારો હતો, એ ઇજારો શરૂઆતથી જ વિવાદમાં હતો. જ્યારે એની ફાઇલ્સ અમે જોવા માંગી હતી, અમારી સાથે ફાઇલ્સ ત્યારે બી શેર નહોતી કરવામાં આવી, અને એમાં ભ્રષ્ટાચારની વાતો ત્યારથી જ થતી હતી. હકીકત જોશો તો બરોડા શહેરમાં આ જ વાઈફાઈના પોલ્સ અને જે નીચે કેબલ નાખવાનું કામ છે, ઓપ્ટિક ફાઇબર નાખવાનું, એ રિલાયન્સ દ્વારા બી કરવામાં આવે છે. એ લોકોની પાસે જંત્રીના ભાવે જમીનના પૈસા લેવામાં આવે છે, એમની પાસે ભાડું લેવામાં આવે છે, અને કેબલનું બી પ્રતિ વર્ષ ભાડું લેવામાં આવે છે, જે કરોડો રૂપિયામાં જાય છે. અગેન્સ્ટ ધેટ અહીંયા પીપીપી ધોરણે ફ્રી આપ્યું, જમીન ફ્રી આપી, ઓપ્ટિક ફાઇબર લે કરવાની પરમિશન આપી, એના બી નોમિનલ 15 વર્ષના 21 કે 22 કરોડ લીધા છે, જે કમ્પેર કરશું રિલાયન્સમાં તો પીનટ્સ છે. એટલે આટલા ઓછા પૈસે ઇન્ડસ ટાવર કંપનીને જે બેનિફિટ આપવામાં આવ્યા છે, એની સામે જે લોકોને ફ્રી વાઈફાઈની સુવિધા મળવી જોઈતી હતી એ સુવિધા તો મળતી જ નથી. 450ની જગ્યાએ ફક્ત 76 12 મીટરના પોલ, 84 12 મીટરની હાઇટના પોલ અને 76 30 મીટર હાઇટના પોલ નાખવામાં આવ્યા છે. 30 મીટરના હાઇટના પોલ તો એમના મોબાઈલ્સ અને એના માટે વધારે યુઝ થતા હોય છે, અને 12 મીટરના પોલ્સ છે એ નાગરિકોને વાઈફાઈ માટે હોય છે, પણ તમે ક્યાં બી ચેક કરશો તો વાઈફાઈ યુઝ વાઈફાઈની કનેક્ટિવિટી મળતી જ નથી. સ્માર્ટ સિટી અંતર્ગત જ કોર્પોરેશનનો એક પબ્લિક વાઈફાઈ અને ઇન્ટેલિજન્ટ પોલ્સ આવો એક પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો. આ આખો પ્રોજેક્ટ છે પીપીપી મોડેલ પર છે, એટલે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, એટલે કે આમાં કોર્પોરેશન કે કોઈ પણ સરકારનો એક પણ પૈસો આપણે ખર્ચવાનો નથી, પરંતુ આ જે કંપની છે જે પોલ લગાવે છે એમને આખા શહેરમાં કુલ 12 મીટર ઊંચા 220 અને 30 મીટર ઊંચા 230 એવા કુલ 450 પોલ આ આખા પ્રોજેક્ટ અંતર્ગત લગાવવાના છે. તો આ જે પોલ લાગશે એ શહેરના કંઈ ફૂટપાથ પર એક સાઈડ કંઈ કોઈને તકલીફ ન થાય એવી જગ્યામાં, અથવા તો જ્યાં જગ્યા હોય ત્યાં રોડ ડિવાઈડરની કોઈ જગ્યામાં, એવી જગ્યાઓમાં જગ્યા આઈડેન્ટિફાઈ કરી અને આ પોલ લગાડવામાં આવશે.
આ જેટલા પોલ લાગશે એ તમામ પોલનું આપણે કોર્પોરેશન તરફથી દર વર્ષે પ્રોપર્ટી ટેક્સ પણ લેવામાં આવશે, જે અત્યારે સુધીમાં જે 12 મીટરના 76 એટલે 76 પોલ લાગી ચૂક્યા છે અને 30 મીટરના 88 પોલ ઓલરેડી લાગી ચૂક્યા છે, એટલે 164 પોલ ઓલરેડી શહેરમાં લાગી ગયા છે. આ જે કંપની છે એ આપણને 15 વર્ષ દરમિયાન આવતા 15 વર્ષ દરમિયાન 22.41 કરોડ રૂપિયા કુલ રોયલ્ટી ચૂકવવાની છે. સાથે સાથે એ જે પોલ લગાવશે એને ફાઈબર ઓપ્ટિકલ નેટવર્ક આખું ઊભું કરવાનું થશે, અને જે ફાઈબર ઓપ્ટિકલ નેટવર્ક એ લોકોનું જે ઊભું થાય એમાંથી 12 પેર છે એ નેટવર્ક કોર્પોરેશનને સ્વતંત્ર રીતે આપશે. આ ફાઈબર ઓપ્ટિકલ નેટવર્ક છે એ ખૂબ જ મોંઘું હોય છે. 1 કિલોમીટર ફાઈબર ઓપ્ટિકલ નેટવર્ક આપણે કરાવવા જઈએ તો લગભગ 1 લાખ રૂપિયા જેટલો ખર્ચ થતો હોય છે, એટલે એ ઉપરથી લગભગ આપણે આ એમનું જેટલું પણ ફાઈબર ઓપ્ટિકલ નેટવર્ક એઝ ઓફ નાવ છે તમામનો આપણે 12 પેરનો મફત ઉપયોગ કરીએ છીએ, આવતા વર્ષોમાં કરીશું અને જેમ જેમ એમનું નેટવર્ક વધશે તમામમાં કરીશું. આ નેટવર્કથી આપણને શું લાભ મળે છે તો આપણે જે આખા શહેરમાં સીસીટીવી કેમેરા છે એ સીસીટીવી કેમેરાનું ફીડિંગ છે આપણે IEEE માં મળી રહ્યું છે, તો એ આ નેટવર્ક થ્રુ આપણને ટ્રાન્સમિટ થઈ રહ્યું છે. સાથે સાથે જે પબ્લિક એડ્રેસ સિસ્ટમ છે આપણી, ઇમરજન્સી કોલ બોક્સ છે, એન્વાયરમેન્ટલ સેન્સર પણ આપણે લગાવ્યા છે અને આપણા વેરિયેબલ મેસેજ ડિસ્પ્લે લગાવેલા છે. આ તમામનું મોનિટરિંગનું જે મીડિયમ છે એ આ આપણું ફાઈબર ઓપ્ટિકલ નેટવર્ક છે. વિચારદાર છે એની પાસે તમામ માટે એક જ સ્કીમ હોવી જોઈએ કે કાં તો એનું ટેન્ડરિંગ કરીને જે ભાડું મળતું હોય, કોર્પોરેશને પોતે જો આ ટાવર્સ નાખ્યા હોત તો અત્યારે જે રીતે ઇન્ડસ ટાવર્સ રિલાયન્સ પાસે ભાડું લઈને એમને સર્વિસીસ આપે છે એ રીતના કોર્પોરેશનને કદાચ આ તમામ ઓપરેટર્સ પાસેથી ભાડું મળત તો કરોડો રૂપિયાની આવક શક્ય થાય એવું બી બનત, જો કોર્પોરેશન પોતે પોતાની જગ્યા પર આ રીતે ટાવર ઊભા કર્યા હોત તો. પણ હવે જ્યારે તમે ટાવર્સ બીજી કંપની પાસે ઊભા કરાવ્યા છે ને સુવિધા નથી મળતી, તો ટેન્ડરના ક્લોઝ પ્રમાણે ટેન્ડરને રિવિઝિટ કરીને એને રદ કરવાની જોગવાઈ હોય તો આ ટેન્ડર રદ કરી દેવું જોઈએ. અત્યાર સુધીમાં મેં તો આપને કહ્યું કે જે 22.41 કરોડની રોયલ્ટી આપવાના છે એમાં જેમ જેમ પોલ લાગે છે એ પ્રમાણે આપણને 19-20માં આ કંપનીએ 75 લેખ્સ અને 20-21માં 86 લેખ્સ રૂપિયા જમા કરાવ્યા છે. ઉપરાંત આ લોકોને જેટલા પોલ લાગ્યા છે એનો અત્યાર સુધીમાં આપણને 13 લાખ જેટલો પ્રોપર્ટી ટેક્સ મળેલો છે.